સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાયો, જેમાં પ્લાસ્ટિક મુક્ત મારો ઈડર તાલુકો મોટી સંખ્યામાં શાળાના બાળકો દ્વારા રેલી યોજી પ્લાસ્ટિક મુક્તનો શહેરીજનોને સંદેશો પાઠવ્યો. માનનીય વડાપ્રધાનશ્રીના 69ના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટી પ્રથમ વખત પૂર્ણ થતા નમામિ દેવી નર્મદા મહોત્સવનો દીપ પ્રગટાવી શુભારંભ કરાયો, જેમાં ઈડર રાણી તળાવ ખાતે માતા નર્મદાનું પૂજન કરી નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા, તેમજ ઈડરના વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ અને ઈડર વડાલીના ધારાસભ્ય ગરબે ઘૂમ્યા હતા, અને ત્યારબાદ ઈડર નગરપાલિકા કચેરીથી સુરપ્રતાપ હાઈસ્કૂલ મેદાન સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે જાગૃતિ રેલી યોજાઈ હતી, જેનું ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ઈડર સહિતની વિવિધ સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી સુરપ્રતાપ હાઈસ્કૂલના મેદાને પહોંચી હતી. સભા યોજાઈ હતી, જેમાં ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે લોકોને જાગૃત કર્યા હતા અને શપથ લેવડાવ્યા હતા, જેમાં ઈડર પ્રાંત કલેક્ટર એજે દેસાઈ, ઈડર મામલતદાર એચબી કુદરવી, ભાજપા અગ્રણી પીસી પટેલ, ઈડર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર જસવંત કુમારી, ઈડર ટીડીઓ કે ચૌધરી, ઈડર નગરપાલિકા ચીફ ઓફિસર એલબી દેસાઈ, ઈડર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ તથા ઈડર નગરપાલિકા સ્ટાફ, ગ્રામ વિકાસ એજન્સી અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની યાદગારી રૂપે 69 વૃક્ષના વાવેતર કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. આજે એક અનેરો ઉત્સવ ઈડરની જનતા મનાવી રહી છે. સાહેબ, આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા મોદી સાહેબનો જન્મદિવસ, અને સાથે સાથે માં નર્મદે નમામિ દેવી નર્મદે સર્વદે એમની જે પૂર્ણ સપાટી ઉપર 138.68 આ પૂર્ણ સપાટી ઉપર જ્યારે નર્મદા ડેમ પહોંચ્યો છે, ત્યારે એક ગુજરાતની અંદર એક ખૂબ ઉત્સાહનો માહોલ છે. દરેકે દરેક જગ્યાએ લોકો માં નર્મદેને પૂજન કરી રહ્યા છે, અર્ચન કરી રહ્યા છે. ત્યારે મારા ઈડર વડાલીના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ઈડર નગરપાલિકાના પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત છે, પ્રાંત દેસાઈજી અહીંયા ઉપસ્થિત છે, તમામે તમામ જેટલા પણ નગરપાલિકાના બધા અધિકારીઓ કયો, બધા સભ્યો કયો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના જેટલા પણ સભ્યો કયો, કે પછી ઈડર વડાલીના જેટલા નગરજનો કયો, બધા અહીંયા ઉપસ્થિત રહીને એક સરસ રીતે એક આ ઉત્સવ મનાવી રહ્યા છે, એક ખુશી મનાવી રહ્યા છે, સાથે સાથે એક સંકલ્પ લઈ રહ્યા છીએ કે વન ટાઈમ યુઝ ઓફ પ્લાસ્ટિક આપણે બંધ કરવાનું છે, એને નાબૂદ કરવાનું છે. આ સંકલ્પ, આ એક નેમ જ્યારે મોદી સાહેબે લીધી છે, ત્યારે આપણે બધા મળીને 2 ઓક્ટોબર સુધીમાં આ પૂર્ણ કરવાના છીએ, એવી રીતે અમે બધા અહીંયા આજે ભેગા થયા છીએ. અને ખૂબ ખૂબ હર્ષથી બધા લોકો આજે તો ગરબે પણ નાચ્યા, ઢોલે પણ ઝૂમ્યા, એક નવરાત્રિનો માહોલ નવરાત્રિ આવતા પહેલાં અહીંયા અમે લોકો ઉજવી રહ્યા છીએ.